હેલો હાય આપણે આગળના પાછળના ટોપિકમાં ભણી ગયા હતા અમુકના પ્રાથમિક સમજ વિશે આમાં થોડું ઉમેરવાનું હતું એ હતા શબ્દ વિશેની માહિતી તો આપણે જોઈએ અમુકમાં વપરાયેલા શબ્દ વિશેની માહિતી એમાંથી જે પ્રશ્ન બને છે એમાં તો જોઈએ સાર્વભૌમ શબ્દ આ સાર્વભૌમ શબ્દ વિશે સમજીએ તો સર્વભૌમ એટલે શું તો જે દેશ કોઈ પણ નિર્ણયો કરવા માટે અન્ય દેશ પર નિર્ભર ન હોય અથવા દેશ પર કોઈ અન્ય દેશનું આધિપત્ય ન હોય તેવા રાષ્ટ્રને સર્વભમ કહી શકાય એટલે કે આપણો ભારત દેશ એના પર બીજા કોઈ દેશનું આધિપત્ય ખરું તો નથી એટલે આપણો દેશ કયો થયો સર્વભમ એટલે જે દેશ પર બીજા દેશનું આધિપત્ય ના હોય એટલે કે એક દેશ બીજા દેશ પર નિર્ભર ના હોય એમ લખી શકાય તો દેશ અન્ય દેશ પર जा। जा ना देश पर निर्भर न हो सर्वभम राष्ट्र कहे प्रजाक्रम उम्र शायता निर्णय करते राष्ट्र अथवा देश तो क्यों कहे सर्भों राष्ट्र कहे आप एक्साम्पल तरीके आप भारत याद रखी समझवाताक राष्ट्र अथवा प्रसत्ताकू ઓકે આ એક સરસ ક્વેશ્ચન છે રિપબ્લિક ગણતંત્ર ગણતંત્ર બી એટલે શું આપણે છે છે એ દિવસ તો ગણતંત્રુઆરી ઓગણીસો પચાસ ચલો આગળ જઈએ દેશમાં દરેક જાહેર હોદ્દાઓ તે રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકો માટે કોઈ પણ જાતના ભેદભાવ વગર ખુલ્લા હોય એટલે કે તે હોદ્દાઓ કોઈ વંશ પરંપરાગત આધારે ન ભરાતા હોય તેને ખરા અર્થમાં પ્રસત્તા કહી શકે સરસ ક્વેશ્ચન વંશ પરંપરાગત આ શબ્દને સમજવાનો છે વંશ પરમ

તો શું એ પદ પરથી ઉતરી જશે એટલે એમના પુત્ર રાષ્ટ્રપતિ બનશે તો જવાબ છે ના ના કેમ કેમ કે ભારત રાષ્ટ્ર છે કોઈ હોદ્દો વંશ પરંપરાગત મળતો નથી હવે સમજાઈ ગયું એટલે કે જે વ્યક્તિ પદ પર હોય એનો જ પુત્ર કે એનો જ વારસદાર અહી હોદ્દો ભોગવતો નથી એટલે આવું જે રાષ્ટ્ર હોય જ્યાં ચૂંટણીથી વ્યક્તિ ત્યાં પદ સુધી પહોંચતો હોય એટલે કે વંશ પરંપરાગત એ પદ પર જતો ન હોય તો તેવા રાષ્ટ્રને કહેવાય છે પ્રસત્તાક રાષ્ટ્ર ઓપ્શનમાં છે વંશ પરંપરાગત શબ્દ જોઈ લેવાનો બરોબર આ એનો મેઇન કોન્સેપ્ટ પ્રજત્તાક રાષ્ટ્રની અંદર આ શબ્દનો ઉલ્લેખ થવો જોઈએ કે જે રાષ્ટ્રમાં શાસન વંશ પરંપરાગત ન હોય તે રાષ્ટ્રને પ્રસત્તાક રાષ્ટ્ર કહે છે ઓકે બહુ સરસ ક્વેશ્ચન ધ્યાન બિન સાંપ્રદાયિકતા

તો જે દેશનો પોતાનો કોઈ ધર્મ ન હોય ન હોય તેને બિન સંપ્રદાયિક રાષ્ટ્ર કહે છે તેને બિન સંપ્રદાયિક સંપ્રદાયિક રાષ્ટ્ર કહે છે માની લો તો ભારત દેશનો કોઈ પોતાનો ધર્મ છે તો નથી પાકિસ્તાનનો છે તો હા મુસ્લિમ એક ધર્મ છે મુસ્લિમ એક ધર્મ છે ઓકે એટલે ભારત એક બિનસંપ્રદાયિક રાષ્ટ્ર છે બહુ મોટી વિચારસરણી વાળું રાષ્ટ્ર છે અને પાકિસ્તાન એક બિનસંપ્રદાયિક રાષ્ટ્ર નથી આ એક્ઝામ્પલ તરીકે યાદ રાખવાનું તો આ એનો મતલબ થાય કે જે દેશનો પોતાનો કોઈ ધર્મ નથી તેને બિનસંપ્રદાયિક રાષ્ટ્ર કહે છે ઓકે તો ફરી મળીશું આગળના ટોપિક છે